ॐ जय जय नमोस्तु नमोस्तु नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वक्षायाणं नमो लोये सवसाहुणं नमः समयसाराय स्वानुभूत्या च कास्यते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिदे वन्दितु सवसेते धूमचलमणोऽमं गतिं पत्ते मोक्षामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम् ग्रंथादिराज समयसार कुंद कुंद आचार्य देव द्वारा रचित अने अद्भुत टीका कोने लखी छे अमृतचंद्र आचार्य देवे कड़शोपन अमृतचंद्र आचार्य देव लख्या छे के छे जे मंदिर ऊपर कलश चढ़ावामां आवे एम गाथा ऊपर आचार्य अमृतचंद्र देवे शू कर्युं छे कलश लख्या छे। कया नंबर नी गाथा आपणे जोई रह्या छे 19 नंबर नी गाथा। एक एक गाथा गईकाले कीधुं तुं ने के एक एक गाथा भेद विज्ञान करावा वाली गाथा छे। समयसानी कोई पण गाथा लई लो एक एक गाथा मां भगवान आत्माने दर्शाव्यो छे। आ गाथामां सौथी पहला प्रश्न शू कर्यो के आ जीव अप्रतिबुद्ध माथी प्रतिबुद्ध केवी रीते थाय। शिष्यनो प्रश्न छे ने शिष्य पण केवो छे पात्र शिष्य छे जिज्ञासा वाळो शिष्य छे हने त्यारे तो आवो प्रश्न थाय छे। पात्रता कोने कहेवाय पात्रता कीधेली वात ने लक्ष्यमां लेवू तेनु नाम पात्रता छे। फरी कीधेली वात लक्ष्यमां लेवू तेनु नाम शुं छे पात्रता छे। सोगानी जे पात्रतानी परिभाषा कईरी ने शुं कईरी के जे पर्याय सीधो आत्माने पकड़े जे पर्याय सीधो आत्माने पकड़े तेनु नाम पात्रता छे। आ जीव आ पात्र शिष्य आ जीव ने एक आत्मा ज जोवे छे અને અજ્ઞાનનો નાશ કરીને શું કરવું છે જ્ઞાન સ્વભાવી આત્માને પ્રાપ્ત કરવો છે। શું કીધું ગાથામાં પહેલા તો આપણે સૌથી પહેલા ગાથા પાઠ કરીએ શું કહે છે જો પ્રાકૃતમાં કરીએ તમારી સામે છે ગાથા કમ્મે નો કમ્મહીય અહમિદી અહ કમ્મ ચ કમ્મ નો કમ્મમ જાએસા ખલુ બુદ્ધિ અપડી બુદ્ધો હવદી તાવ નો કર્મ કરે મે હુ માવળી કર્મ ને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે। સૌથી પહેલા તો ટીકામાં દ્રષ્ટાંત આપ્યું શું દ્રષ્ટાંત આપ્યું કે જેમ માટી જેમ પુદગલ એના સ્પર્શ રસ ગંધ વર્ણથી કેવું છે અનન્ય છે અને અભેદ છે તન્મય છે કારણ કે જ્યાં પૂજગલ છે ત્યાં સ્પર્શ રસ ગંધવર્ણ છે જ્યાં સ્પર્શ રસ ગંધવર્ણ છે ત્યાં પૂજગલ છે ખ્યાલ આવે છે ને હે અગર પૂજગલમાંથી સ્પર્શ રસ ગંધવર્ણને કાઢી નાખો તો આંધી તો પૂજગલ મરી જાય પૂજગલનો શું થઈ જાય નાશ થઈ જાય ખ્યાલ આવે છે ને કારણ કે જ્યાં પૂજગલ ત્યાં સ્પર્શ રસ ગંધવર્ણ અને જ્યાં સ્પર્શ રસ ગંધવર્ણ ત્યાં પૂજગલ છે બરાબર ને કેવું અભેદપણું છે ને અનન્યપણું છે અહીંયા એમ કહેવા માંગે છે કે અજ્ઞાનીએ
આવું જ અભેદપણું કોનામાં સ્થાપન કર્યું છે? શરીરમાં. ખ્યાલ આવશે? નોકર્મમાં. અને કારણ કે શરીર અને નોકર્મને એને શું માન્યું છે? પોતાનું માન્યું છે. અહીંયા દ્રષ્ટાંતમાં કીધું, જેમ પુદ્ગલ અને સ્પર્શ રસ ગંધ વર્ણ અભેદ છે, એમ અનાદિ કાળથી અજ્ઞાનીએ આ શરીરમાં શું કર્યું છે? તો કે અભેદ બુદ્ધિ કરી છે. ખ્યાલ આવે છે ને? જેમ કીધું ને કે ઘડામાંથી, પુદ્ગલમાંથી સ્પર્શ રસ ગંધ વર્ણ કાઢી નાખો તો એ પુદ્ગલનો નાશ થઈ જાય. એમાં અજ્ઞાનીને આ શરીરનો વિયોગ થાય છે ને? શરીરનો વિયોગ થાય છે તો શું માને છે? શું માને છે? કે મારો જ વિયોગ થઈ ગયો. ખ્યાલ આવે છે? પોતાના અસ્તિત્વનો જ શું થઈ ગયો? તો કે નાશ થઈ ગયો. હા, છડાળામાં કીધું ને, તન ઉપજત અપની ઉપજ જાન તન નશત આપકો નાશમાન. કારણ કે આખું અસ્તિત્વ કોનામાં માન્યું? કોનામાં માન્યું છે? શરીરમાં, આ દેહમાં માન્યું છે. તો આનો વિયોગ થતા, અને સ્ત્રી પુત્ર આદિનો વિયોગ થતા, પતિ પત્ની આદિનો વિયોગ થતા જાણે એને એમ લાગે છે કે મારા અસ્તિત્વનો જ શું થઈ ગયો? તો કે અભાવ થઈ ગયો. કારણ કે એને આખું એનું અહમપણું, આખું એનું પોતાપણું કોનામાં સ્થાપન કરીને બેસી ગયો છે? તો કે આ શરીરમાં. ખ્યાલ આવે છે? આ અભેદ બુદ્ધિ અજ્ઞાનીની, આમાં દેહમાં નિરંતર અભેદ બુદ્ધિ ચાલે છે. ઉદાહરણમાં જે કીધું એ તો વાસ્તવિક છે. ફરી પુદ્ગલ અને સ્પર્શ રસ ગંધ વર્ણનું જે અભેદપણું છે ને, એ તો રિયલ છે, એ તો વાસ્તવિક છે. પણ આ શરીર સાથે અભેદપણું એ રિયલ છે? તો કે રિયલ નથી. ખ્યાલ આવે છે ને? કીધું ના છે ગુરુદેવે કે માન્યતાથી કઈ વસ્તુ ના બદલાય. માન્યતાથી વસ્તુનું સ્વરૂપ ના બદલાય. હું પોતાને દેહ વાળો માનું છું તો શું આત્મા દેહ વાળો થઈ ગયો કે નહીં? બોલો. હા, ખ્યાલ છે ને? ઘણી વાર શેરનું ઉદાહરણ આપે છે ને, શેરનું ગુરુદેવ આપે છે ને, એ શેરનું બચ્ચું બકરાના ટોળામાં ખોવાઈ જાય છે, તો એ પોતાને શું માને છે? એ શું માને છે? બકરું માને છે ને, પોતાને બકરો માને છે. બોલો, એ બકરો થયો કે નહીં? મારો પ્રશ્ન છે, બકરો થયો કે નહીં? એ જ સમયે જયારે એ માને છે હું બકરો છું, એ જ સમયે કોણ છે? કોણ જાણતી? એ શેર છે ને. ખ્યાલ છે? અને ત્યાં એનો પિતા સામે આવે છે. એ બચ્ચાનો પિતા, એ શેર આવે છે અને એને શું કહે છે? કે તું છોડ, તું આ માન્યતા, આ બકરાની સંગતિ છોડ, કારણ કે તું બકરો નથી, તું કોણ છે? શેર છે. હવે માનવા જ તૈયાર નથી થતો. તો એ શું કહે છે ને? કે તું એક રાડ માર, એક રાડ માર, તો તને ખ્યાલ આવશે કે તું ખરેખર કોણ છે. અને જ્યાં એક રાડ મારે છે ત્યાં બધા બકરા શું થઈ જાય છે? બોલો, બધા ભાગી જાય છે. એમ અહીંયા ગુરુદેવ આપણને રોજ કહે છે કે હું પરમાત્મા છું, હું કારણ પરમાત્મા છું. નિયમ સારની ભાષામાં કહો, હું કારણ નિયમ છું, શુદ્ધ છું, વિજ્ઞાન ઘન છું, અવિનશ્વર છું, એક રૂપ રહેવા વાળો છું, શુદ્ધ છું. એક વાર હકાર તો કર, ગુરુદેવ કહે છે ને, શું બદલાઈ જશે? હાલત બદલાઈ જશે. હા પાડશે તો હાલત બદલાઈ જશે, મુક્તિના ઉદઘાટન થઈ જશે. માન્યતાથી કહે છે ને, હીરો છે અને કાચ માન્યો, હીરો તો હીરો જ છે. ખ્યાલ છે? એમ આત્મા તો આત્મા જ છે. જડ ચેતનનો ભેદ સમજાય જ્યારે, સમ્યક દર્શનની ચિંગારી પ્રગટે ત્યારે, આત્માર્થી હવે તું જાગી જજે. આ પુદ્ગલનો કોઈ ભરોસો નથી. પ્રેક્ટિકલ કરવાનો માર્ગ છે.
બોલો થિયરી તો કેટલી વાર ભણી? અનંત વાર. 11 અંગ 9 પૂર્વના જ્ઞાનમાં શું બાકી રાખ્યું હશે બોલો? ખ્યાલ આવે છે ને, છે ને પંડિત રાજેન્દ્રજીની ભક્તિમાં, સબ અંગ પડે નો પૂર્વ રટે પર ઉસકા સ્વાદ નહીં આય, તિર્યંચ ગતિ કે અનપડ ભી લે સ્વાદ સફલ ભવ તર જાય. જ્ઞાનીને એક ધૂન લાગી છે, કોની? એક સ્વભાવની, એક જ્ઞાયકની. ગુરુદેશનો બોલ છે ને કે જ્ઞાની જ્ઞાની સ્વભાવમાં એટલા મગ્ન છે કે આખી દુનિયાને ભૂલી ગયા છે, અને અજ્ઞાની આખી દુનિયામાં એટલો મગ્ન છે કે સ્વભાવને જ ભૂલી ગયો છે. ખ્યાલ આવે છે ને? બે બે બસ બે વચ્ચે ભેદ જ્ઞાન. કયા બે વચ્ચે? સ્વ અને પર. અને પરમાં શું નાખી દીધું? પરમાં ત્રણ વસ્તુને નાખી દીધા. આ ગાથામાં કયા ત્રણ વસ્તુ આંધી? નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. ખ્યાલ આવે છે ને? રાગ અને આત્માને એક માનવો એ તો મોટામાં મોટી ભ્રાંતિ છે. શું કીધું? આપણે બધા બ્રહ્મની દુનિયામાં જીવી રહ્યા છે. કે છે ને, તું માને કે ન માન, વસ્તુ સ્વરૂપ તો આ જ છે. કે છે ને, આજે માનો કાલે માનો અનંત કાલ બાદ માનો, માનવું તો આજ પડશે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંત. આ મારા ક્યારે થયા નથી અને હું આમાં ક્યારે ગયો નથી. ખ્યાલ આવે છે? બેવ રીતે કીધું ને, નોકર્મ કર્મ મારામાં નહીં અને હું નોકર્મ કર્મમાં નહીં. કારણ કે બે વચ્ચે કયો અભાવ? બે વચ્ચે કયો અભાવ? નથી અત્યંત જાતિ. ગુરુદેવ કહે છે ને, જાતિ જ જુદી જુદી છે. ખ્યાલ આવે છે ને? એકની જાતિ પૂતગલની અને એકની જાતિ ચૈતન્યની. આટલું જ કરવાનું છે. આટલું કરશું કે છે ને, કે પરથી ખસ સ્વમાં વસ, એટલું કર તારા માટે બસ, અને આવશે અતિન્દ્રિય આનંદનો રસ. બે વસ્તુ બ્રહ્મની કીધું ને, ભ્રાંતિ એનું નામ જ અજ્ઞાન છે. શું કીધું? ભ્રાંતિ એનું નામ જ અજ્ઞાન છે. દોરીને શું માન્યું છે? સર્પ. સર્પને દોરી માનીને પકડ્યું છે. હને શું છે? ભ્રમ છે ને. આવે છે ને ઉદાહરણમાં કે હિરણને ચમકતી રેત દેખાય છે અને ત્યાં શું ભ્રમ છે? કે પાણી છે. હને અને ત્યાં દોડે છે અને શું ગુમાવી દે છે? એના પ્રાણોને ગુમાવી દે છે. એ મહાજીવ અનાદિ કાળથી આ પાંચ વિષયોમાં શું ઈચ્છા કરે છે? કે મને આમાંથી સુખ મળી જશે. કે છે ને, સુખ તો નહીં પણ સુખની કણિકા પણ ત્યાંથી મળવાની નથી. વડે પંડિતજીની જયમાલામાં છે ને, પ્રભુ આપને એક જ્ઞાયક બતાયા, તિહુ લોક મેં નાથ અનુપમ જતાયા. શું કીધું? હા, કે આવો ગાયક બતાડી દીધો. અને ગુરુદેવ કહે છે, તું સબ બાતે પૂરા, તું કઈ બાતે અધૂરા. હા, અને હજીન સુખ ક્યાં ગોતે છે? તો કે બહાર ગોતે છે. અલા છે ને, સુખથી જ્ઞાનથી લબાલબ ભરેલો કોણ છે? પોતાનો આત્મા છે. ભાવનાંતી સમયસારમાં કળશ છે ને, સુખ શાંત રસ સે લબાલબ યહ જ્ઞાન સાગર આત્મા, વિભ્રમ કી ચાદર હટા દો સર વાંગ સુંદર આત્મા, હે ભવ્ય જન ઇસ લોક મે સબ એક સાથ નહાઈએ, બસ ઇસી મે રમ જાઈએ, બસ ઇસી મે સમા જાઈએ. સુખ નો સાગર, અનંત ગુણ નો ગોદામ. ગુરુદેવ કહે છે ને, બોલો સર્વાર્થ સિદ્ધિના દેવો કેટલા સાગર સુધી આત્માની ચર્ચા કરે છે? 33 સાગર છે. અને કેવી ચર્ચા!
કે એક ચર્ચા પણ શું ના થાય, રિપીટ નથી થતી. હા, એવી તો એવા તો કેટલા આત્મામાં અનંત ગુણ ભર્યા છે. હા, ખ્યાલ આવે છે ને? જીવ અનંત, પુદગલ અનંતાનંદ, અને એ પુદગલ કરતા પણ વધારે કોણ, વધારે કોણ? ત્રણ કાળના સમય, ત્રણ કાળના સમય કરતા પણ વધારે આકાશના પ્રદેશ, અને આકાશના પ્રદેશ કરતા પણ વધારે એક જીવમાં અનંત ગુણ. હાલ છે ને? અનંત વૈભવથી ભરેલો છું, ભરચક છું. બોલો, ભરત ચક્રવર્તી ને કયો વૈભવ પોતાનો વૈભવ લાગે છે? કયો વૈભવ? ખ્યાલ છે ને? છ ખંડનો વૈભવ કે નિજ વૈભવ? નિજ વૈભવ, સમજાય છે ને? છ ખંડના વૈભવ વચ્ચે પણ, વચ્ચે પણ કે છે ને, ભરતજી ઘર મે વૈરાગી, ભરતજી ઘર મે વૈરાગ્યા. ખ્યાલ આવે છે? બે વસ્તુ પાછળ જીવ અનાદિકાળથી દોડે છે, તન અને ધન. કયા પાછળ? તન અને ધન. બોલો, ધન કેમ કમાવીએ છે? શરીર માટે, બરાબર ને? અને શરીરને સ્વસ્થ રાખવા માટે શું વાપરે છે? ધન વાપરે છે, હને? એ બે વસ્તુ પાછળ શું કરે છે? અનાદિકાળથી દોડે છે. આખું મનુષ્ય, દુર્લભ મનુષ્ય ભવ કોની પાછળ વયું જાય છે? તો ક્યાં? ધન અને ધન પાછળ. આવે છે ને જયમાલામાં, તન ધન કો સાથી સમજાતા, પર યે ભી છોડ ચલે જાતે, મેરે ન હુએ યે મેં ઇનસે, અતિ ભિન્ન અખંડ નિરાલા હુઆ. અને બોલો, પર્યાયમાં અનાદિકાળથી અજ્ઞાન છે, પણ સ્વભાવ કેટલા પર્સન્ટ અજ્ઞાન થઈ ગયો? સ્વભાવ તો ગાયક, તો ગાયક તો એવો ને એવો. પર્યાયમાં અનાદિકાળનો મિથ્યાત્વ છે, પણ સ્વભાવ, સ્વભાવમાં મિથ્યાત્વ છે કે નહીં? હા, સ્વભાવ અશુદ્ધ થયો કે નહીં? તો કે સ્વભાવ રંચ માત્ર પણ અશુદ્ધ થયો નથી. સ્વભાવ તો કેવો? એવો ને એવો. ગમે તેટલા ઔદયિક ભાવ થઈ જાય છે, પણ એ ઔદયિક ભાવથી પારણામિક ભાવ કેવો છે? ભિન્ન છે. ખ્યાલ આવે છે ને? કે છે ને, ઉદાહરણ આપે છે ને સુમત ભાઈ સાહેબ ઘણી વાર, કે ગટરમાં હીરો પડી જાય છે, અને 1000 રૂપિયાનો કોટ પહેર્યો હોય, બોલો ગટરમાં હીરો પડ્યો, તો પણ એ ગટરમાં હાથ નાખીને હીરો કાઢશે કે નહીં? કાઢશે કે નહીં? પણ એનો કોટ ગંદો થઈ જશે ને, તો પણ કાઢશે. કેમ? કેમ? હીરો ગંદો થઈ ગયો ને, ગટરમાં પડ્યો તો મલિન થઈ ગયો કે નહીં? હા, બોલો. એને એ જ સમયે, એ જ સમયે એને વિશ્વાસ છે. શું વિશ્વાસ છે? કે હીરો કેવો છે? હીરો તો હીરો છે. 1% પણ એની વેલ્યુ ઓછી થઈ નથી. એમ જ્ઞાનીને હર સમય, હર સમય ઔદયિક ભાવની વચ્ચે મારો પારણામિક ભાવ તો એવો ને એવો. જ્યો કા ત્યો, ભલે નો કર્મ છે, દ્રવ્ય કર્મ છે, અને હજીન જ્ઞાનીને રાગ છે, પણ ગુરુદેવની ભાષામાં કહીએ કે રાગનો રાગ નથી. શું નથી? રાગનો રાગ નથી. આ કે છે ને, રાગ હોવું એ અનંત દુઃખનું કારણ નથી, પણ રાગનો રાગ હોવો એ અનંત દુઃખનું કારણ છે. અનંત અનંત સંસારનું કારણ છે. અસ્થિરતાજન્ય રાગ એ અલ્પ સંસારનું કારણ છે, અને સ્વભાવના બળે એ રાગ તો નષ્ટ થવા વાળો છે. સમયસાર, આખા સમયસારમાં, સમયસારમાં જ્ઞાનીને કેવા કહી દીધા? જ્ઞાનીને મુક્ત કહી દીધા. બંધ અધિકારમાં કહી દીધું કે જ્ઞાની અબંધ છે. નિર્જરાધિકારમાં કહી દીધું કે જ્ઞાનીને હર સમય, હર સમય શું થઈ રહી છે? તો કે નિર્જરા થઈ રહી છે. સંવર અધિકારમાં કહી દીધું, શું કીધું? જ્ઞાનીને હર સમય શું થઈ રહ્યું છે? સંવર થઈ રહ્યું છે. મોક્ષ અધિકારમાં કહી દીધું, જ્ઞાની હાલમાં કેવા છે? તો કે દ્રષ્ટિ મુક્ત છે.
राग होवा छता पण बंधन होवा छता पण केवा कही दीदा एनाथी रहित कही दीदा कारण के करवा योग्य कार्य करी दीदा शू करू दृष्टि बदलाई गई अनादिकाळथी आपणे बधुं बदलायुं बधुं बदल्युं अने बारमां बधुं बदलायुं पण शू ना बदल्युं दृष्टि ना बदलाई खरेखर दृष्टि ज्यां सुधी नहीं बदलाई त्यां सुधी ने अप्रतिबुद्ध माथी प्रतिबुद्ध नहीं थाय अप्रतिबुद्ध संधि छूटी पाड़ी ने तो अ एटले नहीं प्रति एटले आत्मा अने बुद्ध एटले ज्ञान शू कीधु अ एटले नहीं प्रति एटले आत्मा अने बुद्ध एटले ज्ञान जेने आत्मानुं ज्ञान नथी एने अप्रतिबुद्ध कहेवाय छे जेने कशायमां क्षयोपशम ज्ञानमां अने रागमां संयोगमां पोतापणुं माइनुं छे अने स्वभावमां पोतापणुं नथी कर्युं ए बधा जीवो केवा छे अप्रतिबुद्ध छे आ ग्रंथ आपने कोनी माटे मळ्यो छे त्यारे विचार कर्यो આ ગ્રંથ સમયસાર ગ્રંથ કે છે ને ભરત ક્ષેત્ર નો ભગવાન ગુરુદેવે આના ઉપર કેટલી વાર પ્રવચન આપ્યા 19 વાર અને એક એક શું કે છે ને કે હર વખતે હર સમય જાણે એમ લાગે કે કઈ નવું નીકળે છે એક જ ગ્રંથ ખ્યાલ આવે છે ને આ ગ્રંથ આપણને મિથ્યાત્વનો નાશ કરવા માટે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે આ ગ્રંથ એમાં નિમિત્ત બને છે કેટલા પુણ્ય લઈને આવ્યા છે કે આપણને કોણ મળી ગયા આપણને ગ્રંથ તો મળ્યું અને ગ્રંથને સમજાવવા વાળા આપણને ગુરુદેવ મળી ગયા કોણ આપણને અમૃતચંદ્ર આચાર્ય દેવ કુનકુન આચાર્ય દેવ શું કહેવા માંગતા હતા ગુરુદેવ ના હોત તો આપણને કોણ સમજાવતે હું પામર નથી હું પ્રભુ છું અને હું એક સમયની રાગ વાળો પર્યાય વાળો નથી પણ હું કોણ છું અજર અમર તત્વ છું એવું કોણ આપણને સમજાવતું ખ્યાલ આવે છે ને પૂજ્ય ગુરુદેવ ના હોતે તો આજ ક્યા હોતા સત દર્શન કા સૂર્ય અસ્ત હો ગયા હોતા વ્યવહારનો છેદ કરવા વાળો છે કારણ કે અનાદિકાળથી આ જીવને કોનો પક્ષ છે વ્યવહારનો પક્ષ છે લાલચંદભાઈ કહેતા હતા ને કે એકવાર નિશ્ચયનો પક્ષ તો લાવ કોનો પક્ષ નિશ્ચયનો પક્ષ તો લાવ તો અનુભૂતિ થયા વગર રહેશે કીધું ને પ્રમાણ પૂજ્ય નથી શુદ્ધ નહીં પૂજ્ય છે શું કીધું પ્રમાણ પૂજ્ય નથી શુદ્ધ નહીં પૂજ્ય છે કેમ એમ કીધું કારણ કે પ્રમાણમાં તો વસ્તુની સિદ્ધિ થાય છે ખ્યાલ આવે છે ને પ્રમાણમાં તો શું કરે છે વસ્તુની સિદ્ધિ કરે છે પ્રમાણ અને શુદ્ધ નહીં શું કરે છે શુદ્ધ નહીંમાં શું જણાય છે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો અનુભવ થાય નહીં મુખ્ય ગૌણ કરે છે ને નહીં શું કરે છે મુખ્ય ગૌણ કરે છે અને શુદ્ધ નહીં માં જ કોણ અનુભવમાં આવે છે શુદ્ધ નહીં માં જ આત્મા અનુભવમાં આવે છે એટલે કીધું કે પ્રમાણ પૂજ્ય નથી પણ કોણ પૂજ્ય છે શુદ્ધ નહીં પૂજ્ય છે લાલચંદભાઈ કહેતા હતા ને પ્રમાણથી બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં પ્રમાણથી બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં આહા ખ્યાલ આવે છે ને પહેલા કીધું ને કે નિશ્ચય નહીંનો પક્ષ આવશે નિશ્ચય નહીંનો પક્ષ આવો એટલે કે હું શુદ્ધ છું હું એક છું હું નિત્ય છું હું ત્રિકાળ છું એવા સંબંધીના વિકલ્પ ચાલશે ખ્યાલ આવે છે પરના વિકલ્પ અને એ તો પહેલા છૂટી જશે પછી કોના વિકલ્પ ચાલશે કોના તો કે સ્વભાવ સંબંધીના વિકલ્પ ચાલશે કીધું ને બે પ્રકારના ભેદ જ્ઞાન હોય ને એક તો સવિકલ્પ ભેદ જ્ઞાન અને એક નિર્વિકલ્પ ભેદ જ્ઞાન નિર્વિકલ્પ ભેદ જ્ઞાન થાય એની પહેલા નિયમથી શું થશે તો કે સવિકલ્પ ભેદ જ્ઞાન થશે ખ્યાલ આવે
સ્વભાવ સંબંધીના વિકલ્પ આવ્યા વગર નહીં રહે. નિર્વિકલ્પ દશાની પહેલા કોના વિકલ્પ? દુકાનના, ધંધાના, પૈસાના, સ્ત્રીના, પુત્રના, એ વિકલ્પ ચાલશે કે આત્મા સંબંધીના વિકલ્પ ચાલશે? ખ્યાલ આવશે ને? અને પછી શું થશે કે એવી અંદરથી આત્માની મહિમા અને રૂચિ એવી વધશે કે વિકલ્પનું વજન ઘટતું જાય અને સ્વભાવનું વજન વધતું જાય છે અને એ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા આવી જાય છે. કાલે કીધું હતું ને, અનાદિકાળથી નહીં કરેલું કાર્ય કરવાનું છે. ખ્યાલ આવે છે ને? કીધું છે ને, ચર્ચા શતકમાં કીધું છે કે આ સમ્યક દર્શન કોઈ નાના છોકરાના છોકરાનું ખેલ નથી. ખ્યાલ આવે છે ને? કારણ કે અનાદિકાળથી નથી કર્યું એટલે કઠિન છે, અને હું સ્વયં આત્મા છું ને એટલે આ કાર્ય શું છે? સરળ છે. આવે સો આવનહારા, જાવે સો જાવનહારા, હમકો કોઈ નહીં ચિંતા, મેં તો હું જાનનહારા. ગુરુદેવે પાંચ બુદ્ધિનો અભાવ કરાવ્યો. પાંચ બુદ્ધિ. કઈ બુદ્ધિ? એક તો શરીરમાં એકત્વ બુદ્ધિ, પહેલું શરીરમાં કઈ એકત્વ બુદ્ધિ, પરદ્રવ્યની કર્તા બુદ્ધિ, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ બુદ્ધિ, પુણ્યમાં ધર્મ બુદ્ધિ અને જ્ઞેયોમાં લુબ્ધતા બુદ્ધિ. રાજે પાંચ બુદ્ધિ કઈ? ફરી એકવાર બોલશો. કઈ? પહેલી કઈ? શરીરમાં એકત્વ બુદ્ધિ. બીજી કઈ કીધી? પરદ્રવ્યમાં કર્તા બુદ્ધિ. પાંચ ઇન્દ્રના વિષયોમાં સુખ બુદ્ધિ. ચોથી કઈ? પુણ્યમાં ધર્મ બુદ્ધિ. અને પાંચમી કીધી? જ્ઞેયોમાં લુપ્તતા બુદ્ધિ. જ્ઞેય લુપ્તતા છે ને. દ્રષ્ટાંત હવે આની પછી બહુ સરસ આવશે, આખી વિધિ સમજાવી દેશે. પહેલા તો એમ કહી દીધું, ઉપરના દ્રષ્ટાંતથી સમજાવી દીધું, ઘડાના દ્રષ્ટાંતથી સમજાવ્યું કે કેવી રીતે આ જીવ અનાદિકાળથી કેવો છે? અપ્રતિબુદ્ધ છે. અપ્રતિબુદ્ધ છે. જેમ ઘડા સાથે સ્પર્શ રસ ગંધ વર્ણ કેવું છે? અનન્યપણું છે, હને એકમેકપણું છે, અભેદપણું છે. એમ આ અજ્ઞાનીએ આ શરીર, આ નોકર્મ, આ રાગાદી પરિણામમાં શું કર્યું છે? અભેદ બુદ્ધિ કરી છે. એટલે જીવ અનાદિકાળથી કેવો છે? અપ્રતિબુદ્ધ છે. ખ્યાલ આવે છે ને? ખરેખર એનું અનન્યપણું કોની સાથે છે? જ્ઞાન સાથે છે. ખ્યાલ આવે છે ને? પણ જ્ઞાન સાથે અભેદ માનતો નથી, અને જડ સાથે શું માને છે? અભેદ માને છે. શ્રીમદજીએ લખ્યું છે ને એમના કેટલા સરસ સુંદર પદ છે, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણે બંને જેને સમ જાયો છે. બુદ્ધિપૂર્વક, પહેલા તો બુદ્ધિપૂર્વક કોનો અભ્યાસ? જ્ઞાનનો અભ્યાસ, કે હું આ નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મથી કેવો છું? ભિન્ન છું. કે છે ને, એક નિર્મલ પર્યાયનો મારામાં પ્રવેશ નથી. શું કીધું? નિયમસારમાં 50 નંબરની ગાથામાં કીધું ને કે નિર્મલ પર્યાયને કેવી કહી દીધી? પરભાવ, પરદ્રવ્ય. હાલ આવે છે? તો પછી રાગની પર્યાય, હા, એનો મારામાં પ્રવેશ થાય, આ પુણ્ય પાપના કર્મનો, અને આ પરદ્રવ્ય વાળો હું થઈ જાઉં અને એનો મારામાં પ્રવેશ થાય, એ તો બહુ દૂરની વાત છે. ખ્યાલ આવે છે ને? અગર આત્મામાં આત્માને જડ એક થઈ જાય તો આત્મા શું થઈ જાય? આત્મા જડ થઈ જાય. ખ્યાલ આવે છે ને? આત્મા અને પૂતગલ ક્યારે એક થયા નથી.
એક દેખાવા છતાં પણ કેવા છે, એક દેખાવા છતાં પણ કેવા છે, જુદા જુદા છે. અને જેમ દૂધ અને પાણી અને એકમેક લાગે છે પણ બંને કેવા છે, જુદા જુદા છે. હવે જો અહીંયા આગળ કહેશે, અહીંયા એક કાલે બાકી આવ્યું હતું ને કે ભાવ કર્મ ને નિકટવર્તી કીધા, અંતરંગ પરિણામ કીધા, અને નો કર્મ ને બહિરંગ કીધા, બરાબર ને? કારણ કે એ મારી સત્તાથી બહાર છે. અને બંનેને કોના ખાતામાં નાખી દીધા? પૂતગલના ખાતામાં નાખી. કાલે આપણે ચાર કારણ જોયા હતા, રાગ ને પૂતગલના ખાતામાં કેમ નાખવામાં આવ્યું, ચાર કારણ જોયા હતા. હે, પહેલું કારણ શું કીધું તું? જ્યારે પણ રાગ થશે ત્યારે પરના લક્ષ્ય થશે, બરાબર. બીજું કારણ શું કીધું તું? કે રાગના ફળમાં જીવને શું મળે છે? પૂતગલ મળે છે. ત્રીજું કીધું તું કે જેમ પૂતગલ જાણતું નથી એમ રાગ પણ જાણતું નથી, ચૈતન્યના અંશનો અભાવ છે. અને ચોથું કીધું તું કે જેમ આ ક્ષયોપશમ જ્ઞાન, આ વાણી, આ દેહ અને આ સંયોગ, આ બધા છૂટી જાય છે ને, વિયોગ થઈ જાય છે. પૂતગલનો સ્વભાવ શું છે? પૂતગલનો સ્વભાવ શું છે? હા, ગલન અને પૂરણ એનો સ્વભાવ છે, બરાબર. એટલે આ ક્ષયોપશમ જ્ઞાન, રાગ, આ બધું છૂટી જાય છે ને, આપણી સાથે ક્યાં કાયમ રહે છે, ખ્યાલ છે? હા, તો એટલે આ રાગ ને કોનો કોનો કીધો? પૂતગલનો કીધો. કારણ કે આ રાગ છૂટી જવા વાળો છે. જ્ઞાન ક્યારે છૂટવાનું નથી, પણ રાગ શું થઈ જશે? રાગ છૂટ્યા વગર રહેશે. ખ્યાલ છે ને? એક ભાવ થી બીજા ભાવમાં જાય છે જીવ, અને તો બધા સંયોગ અહીંયા જ પડ્યા રહે છે ને. બોલો, એક પરમાણુ પણ સાથે લઈ જવાની વ્યવસ્થા નથી. ત્રણ વાક્ય આવે છે ને, શું આવે છે? હા, કે શું કહે છે કે આ પૂતગલને લઈ જવાની, બીજા ગતિમાં લઈ જવાની વ્યવસ્થા નથી, ખ્યાલ આવે છે ને? બીજું શું કીધું? હા, કે આ પૂતગલ મારા ક્યારે થયા નથી. હા, અને જેટલા મળ્યા છે એટલા ભોગવી શકતા નથી. હા, અને આમાં આસક્તિ ઘટતી નથી. શું ઘટતી નથી? આસક્તિ ઘટતી નથી. કે છે ને, કેટલી તૃષ્ણા પડી છે આ જીવને, કે આખા જગતના પર પદાર્થ પણ મળી જાય ને, તો પણ આ લોક એને કે કોના સમાન લાગે છે? અણુ સમાન લાગે છે. કેવું લાગે છે? આખું લોક અણુ સમાન લાગે છે. તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી, પર રિક્ત રહી વહ રિક્ત રહી. બડે પંડિતજી કે છે ને, પરથી તો તૃષ્ણા જ થશે અને સ્વભાવના આશ્રયથી તૃપ્તિ મળશે. બે વસ્તુ ફરી શું કીધું? પરથી તૃષ્ણા મળશે અને સ્વભાવના આશ્રયથી તૃપ્તિ થશે. આ બધા પરિણામને પૂતગલના કીધા. કેમ પૂતગલના કીધા? કારણ કે કીધું ને કે આ બધા પરિણામ હવે કહે છે આગળ કે આ આત્માનો તિરસ્કાર કરનારા પરિણામ છે. કેવા પરિણામ છે? આ વાક્ય ઉપર ખ્યાલ આવે છે, વાક્ય ખૂબ મહત્વપૂર્ણ છે. શું કીધું? આ બધા પરિણામ, આ મોરાગ દેશના પરિણામ શું કરે છે? આત્માનો તિરસ્કાર કરે છે. ત્યારે આપણને લાગે છે કે આ શુભ ભાવ જે થઈ રહ્યા, શુભ ભાવના પરિણામ થઈ રહ્યા છે, એ આત્માનો શું કરી રહ્યો છે? તિરસ્કાર કરી રહ્યો છે. ખ્યાલ છે? આ સ્વાધ્યાયના પરિણામ, અહીંયા તો કીધું કે આત્માના ચિંતનના પરિણામ પણ છે ને, એ પણ શું કરે છે? આત્માનો તિરસ્કાર કરે છે. ખ્યાલ છે? વિકલ્પ નહીં, વિકલ્પ આત્મા સંબંધીના વિકલ્પ તો આશ્રવ અને બહુતત્વ છે. ખ્યાલ છે ને? જ્યાં સુધી સંવર નિર્જરા નહીં થાય, ત્યાં સુધી આ નિરંતર આત્માનો આપણે શું કરી રહ્યા છે? તિરસ્કાર કરી રહ્યા છે. હું આ શરીર વાળો છું એવી માન્યતામાં આપણે આત્માનો શું કરીએ છે? અનાદર કરીએ છે. ક્યાં લાગે છે આપણને? હા, કે હું આત્માનો અનાદર કરું છું એવું ક્યાં લાગે છે?
હર સમય આપણે શેમાં એકત્રપણું કરી બેઠા છે, શયોક્ષમમાં, ખ્યાલા છે, શરીરમાં, રાગમાં, કષાયમાં, વિકલ્પમાં, આપણે હર સમય આપણા આત્માનો અનાદર કરી રહ્યા છો. ગુરુદેવ કહે છે ને, રાગના પરિણામમાં આ જીવ આત્માનો હત્યા કરે છે. શું કરે છે? હત્યા કરે છે. આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કીધું ને કે રાગની ઉત્પત્તિ થવી એનું નામ હિંસા છે. શું કીધું? રાગની ઉત્પત્તિ થવી એનું નામ શું છે? હિંસા છે. ખ્યાલ આવે છે ને? જૈન ધર્મમાં હિંસા, અહિંસાની પરિભાષા અલગ છે. વિતરાગ ભાવની ઉત્પત્તિ થવી એનું નામ અહિંસા છે, અને રાગની ઉત્પત્તિ થવી એનું નામ હિંસા છે. હર સમય આપણે આત્મઘાત કરી રહ્યા છે. હર સમય પૂજામાં કીધું ને, ભાવ મરણ, યો ભાવ મરણ યા ભાવ કર્મ સદિયો સે કરતા હયા. લાશના હર સમય માંસ ભક્ષણ કરી રહ્યા છે. પંડિત બનારસીદાસજી લખ્યું ને નાટક સમયસારમાં, શું લખ્યું કે આ દેહ કી મગ્નતા હી માંસ ભક્ષણ હૈ. ક્યાં લાગે છે આપણને? બોલો, મિથ્યાત્વનું પાપ એ પાપ જ નથી લાગતું. આ દેહમાં એકત બુદ્ધિ, આ રાગમાં એકત બુદ્ધિ, એ આપણને ક્યાં પાપ લાગે છે? કેવા મોહ નિંદ્રામાં સૂતા છે. અને કહે છે ને કે ઘરમાં કોઈ હોય વ્યક્તિ, અને બહાર વાઘ ફરતા હોય, શેર ફરતા હોય, તો બોલો એને ઊંઘ આવશે કે નહીં? નહીં આવે ને. એ મૈયા કહે છે કે પર્યાયમાં શું છે? અનાદિકાળથી મિથ્યાત્વ છે, પણ આ જીવ કેવો સૂતો છે? મોહ નિંદ્રામાં સૂતો છે. આ સમય જતા વાર નહીં લાગે. આ દેહનો વિયોગ ક્યારે થઈ જશે? અને હમણાં પુણ્યનો ઉદય છે, અને ઉદય બદલતા વાર નહીં લાગે. આ સમજાય છે ને? કારણ કે સંયોગ મળ્યા છે, તો એનો નિયમથી શું થશે? વિયોગ થશે, થશે ને થશે. આ શરીર મળ્યું, શરીરનો જન્મ થયો છે, તો એનો નિયમથી શું થશે? મરણ થશે. અને પર્યાયનો ઉત્પાદ થયો છે, તો એનો નિયમથી વ્યય થશે. ગુરુદેવ કહે છે ને, વીજળીના ઝપકારે દોરો પૂરવી લ્યા. પૂજ્ય બેનશ્રીએ વચનામૃતમાં લખ્યું છે ને, કાલ કરીશ, કાલ કરીશ એમ વાયદા નહીં કરા. કારણ કે એક સમય બાદ શું થવાનું છે એ કોઈને ખબર નથી. આ શું કીધું અહીંયા? આત્માને આત્માના તિરસ્કાર કરવા વાળા પરિણામ છે. આજે જ આવ્યું ને ગુરુદેવના પ્રવચનમાં કે પરની રૂચિ સ્વભાવની અરૂચિ, પરનો આદર સ્વભાવનો અનાદર. અને ખ્યાલ છે ને? અને પર પર પરની પર પરનો આદર સ્વભાવનો અનાદર, પરની મહિમા સ્વભાવની અરૂચિ. ખ્યાલ આવે છે કે નહીં? હર સમય આપણને મહિમા કોની આવે છે? પરની. અને આપણે કોને ભૂલી જઈએ છે? પોતાના સ્વભાવને ભૂલી જઈએ છે. તિરસ્કાર કરવા વાળા પરિણામ છે. એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી અનુભૂતિ છે, ત્યાં સુધી આ આત્મા કેવો છે? અપ્રતિબુદ્ધ છે. જ્યાં સુધીના ત્રણ સાથે અભેદ બુદ્ધિ ચાલશે, ત્યાં સુધીના આત્મા કેવો કહેવાશે? અપ્રતિબુદ્ધ કહેવાશે. બાબુજી કહેતા હતા કે અજ્ઞાનીને અજ્ઞાન દશામાં જ્યારે એમ ભાસવા માંડે કે આ અજ્ઞાન મારું સ્વરૂપ નથી, ત્યારે એ અજ્ઞાનનો અંત આવવાનો છે. શું કીધું? અજ્ઞાનીને અજ્ઞાન દશામાં જ્યારે એમ ખ્યાલ આવે, શું ખ્યાલ આવે? કે આ અજ્ઞાન મારું સ્વરૂપ નથી, તો એ અજ્ઞાનનો શું આવી જશે? અંત આવી જશે. કે છે ને, આ વસ્તુ માટે વિચાર માંગે છે. શું માંગે છે? વિચાર. જે કીધું ને શ્રીમદજીએ, કર વિચાર તો આમ વિચાર કરીશ ને, વિચાર કરીશ. શું વિચાર કરશું? કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું? કરવા
કે છે ને પુણ્યના ઉદયમાં દેવશાસ્ત્ર ગુરુ તો મળી જશે. શું કીધું? પુણ્યના ઉદયમાં દેવશાસ્ત્ર ગુરુ તો મળશે, પણ પુણ્યના ઉદયમાં કોણ નહીં મળે? આત્મા નહીં મળે. પુણ્યના ઉદયમાં ભગવાન તો મળી જશે, પણ પુણ્યના ઉદયમાં ભગવાન આત્મા નહીં મળે. કારણ કે ભારમાં સંયોગ મળવા એ પુણ્યના ઉદયના આધીન છે, અને સ્વભાવની પ્રાપ્તિ કરવી એ પુરુષાર્થના આધીન છે. પુણ્યનો ઉદય તો છે આપણા બધાનો, ખ્યાલ આવે છે? કારણ કે આપણને કોણ મળી ગયા? આપણને દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, આપણને જૈન કુળ મળ્યું, આપણને સંગીપણું મળ્યું, ખ્યાલ છે ને? આપણને સાચો ધર્મ મળ્યો, આપણને એ જીનવાણી માતા મળી, ખ્યાલ આવે છે? આપણને જીનેન્દ્ર ભગવાન મળ્યા, ખ્યાલ છે ને? અને આપણને જીનેન્દ્ર ભગવાનના ભેટા કરાવવા વાળા કોણ મળી ગયા? ગુરુદેવ મળી ગયા, ખ્યાલ છે? પણ સ્વભાવ, સ્વભાવ સંગીતાંતિ કોના કોના આશ્રયથી થશે? સ્વભાવની પ્રાપ્તિ પુરુષાર્થના આધીન છે, અને પુરુષાર્થ કરશું તો સ્વભાવની પ્રાપ્તિ થશે. બડે પંડિતજીએ બહુ સરસ પત્રાવલીમાં લખ્યું છે કે જીનેન્દ્ર ભગવાનના દર્શન કેમ કરવા, દેવ દર્શન કેમ કરીએ છે? દેવ દર્શન આત્મ દર્શન કરવા માટે કરીએ છે. સ્વાધ્યાય શાસ્ત્ર જ્ઞાન કેમ લઈએ છે? શાસ્ત્ર જ્ઞાન કેમ લઈએ છે? આત્મ જ્ઞાન માટે લઈએ છે. વ્રત આદિ કેમ કરીએ છીએ? અંદરમાં રત થવા માટે કરીએ છીએ, ખ્યાલ છે ને? સત્સમાગમ કેમ કરીએ છીએ? સત્સમાગમ કેમ કરીએ છીએ? અસંગ સ્વભાવને સાધવા માટે કરીએ છીએ. અને નિશ્ચયનો પક્ષ કેમ લાવીએ છીએ? કેમ લાવીએ છીએ? પર્યાયમાં પક્ષાતી ક્રાંત થવા માટે કરીએ છીએ. ખ્યાલ આવે છે ને? ફરી એક વાર, દેવ દર્શન કેમ કરીએ છીએ? આત્મદર્શન માટે. શાસ્ત્ર જ્ઞાન કેમ લઈએ છીએ? આત્મ જ્ઞાન માટે. વ્રત આદિ કેમ કરીએ છીએ? અંદરમાં રત થવા માટે. હા, સત્સંગતિ કેમ કરીએ છીએ? અસંગ સ્વભાવને સાધવા માટે. હા, અને અને શુદ્ધ નયનો નિશ્ચયનો પક્ષ કેમ આવે છે? પક્ષાતી ક્રાંત થવા માટે. ખરેખર તો આ કાળમાં સત્સમાગમ મળવું, ખ્યાલ આવે છે ને? જીવો સ્વાધ્યાયમાં લાગે છે, અને એ જ દુર્લભ છે. ગુરુદેવજી કહે છે ને, આ વાત કાને પડવી પણ આ કાળમાં શું છે? દુર્લભ છે. એટલો નિકૃષ્ટ કાળ છે, હુંડા અવસર્પણી કાળમાં પણ આપણને વાત કેવી મળી ગઈ? બહુ ઓછી મળી ગઈ. શાસ્ત્રો કી બાતો કો મન સે ના જુદા કરના, સંકટ જો કોઈ આયે સ્વાધ્યાય સદા કરના. ગમે તેવા કટોકટી માંથી પણ કોની માટે આપણે ટાઈમ કાઢવો જોવે? સ્વાધ્યાય માટે. ગુરુદેવે કેટલું વજન આપ્યું સ્વાધ્યાય ઉપર, કે એક આત્માર્થીના જીવનમાં દિવસના કેટલા કલાક? મિનિમમ 4 થી 6 કલાકનો સ્વાધ્યાય હોવો જોઈએ. ખ્યાલ આવે છે ને? આ તો આપણો શું છે? તો કે ખોરાક છે, ખ્યાલ આવે છે ને? આપણને આત્માનું બળ મળે છે. જ્ઞાનીને હર સમય સ્વભાવનું બળ, એટલે કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જ્ઞાનીને દુઃખી કરવામાં સમર્થ. કાલે વાત કરી છે ને, જ્ઞાની ગમે તેવા ઉદયમાં આપણને ઉદયથી કેવા છે? અલિપ્ત છે, એકમેક નથી થતા. કેટલા ઉદાહરણ આપ્યા ને સમયસારમાં, કે જેમ જીભ ઉપર કોઈ પણ પદાર્થ મૂકવામાં આવે તો પણ એ જીભ કેવી રહે છે? લુખી ને લુખી. કમળ પાણીમાં હોય છે તો પણ એ કમળ કેવું છે? અલિપ્ત રહે છે. ધ્યાય માતા એ પુત્રને દૂધ પીવડાવે છે, એ બાળકને દૂધ પીવડાવે છે, તો પણ 1% એમ નથી માનતી કે આ મારો પુત્ર છે. આ ખ્યાલ આવે છે ને?
સોનું કાદવમાં હોય છે તો પણ સોના ને રંચ માત્ર પણ શું નથી લાગતું, તો કે કાટ લાગતું નથી. ખ્યાલ એમ એમ જ્ઞાની ભયંકર પ્રતિકૂળતાની વચ્ચે હોય, ખ્યાલ છે ને, કે અહિયાં બારમાં ખૂબ અનુકૂળતા હોય. બોલો સોદર્મ ઇન્દ્ર ને કેટલા વિમાન નો સ્વામી છે? 32 લાખ વિમાન નો સ્વામી, સમજાય છે? તો પણ એને એને એક પરમાણુમાં પણ શું નથી, તો કે પોતાપણું. ખ્યાલ છે ને, કે છે ને, ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરીખે ભોગ કાગ વીત સમ ગિનત હે સમ્યક દ્રષ્ટિ લોભ. હું શું ભાવના ભાવું છું, હા, કે મને આ આ ગાથા આ ગાથા એક મને સ્વભાવની પ્રાપ્તિ થાય અને હું અપ્રતિબુદ્ધમાંથી શું થઈ જાઉં, પ્રતિબુદ્ધ થઈ જાઉં. ગાઈએ છે ને આપણે, ઇન્દ્રાદિક પદ નહી ચાહુ વિષયન મે નાહી લુભાઉ રાગાદિક દોષ તરીજે પરમાત્મ નિજ પદ દીજે. એક જ ભાવના છે કે આ ભવમાં હું ભવ વગરના ભગવાન આત્માના શું થઈ જાય મને દર્શન. આ ભવ આમ ને આમ વયો ના જ, અનંત કાળ ગયો અને આ ભવ પણ હાથમાંથી નીકળી જશે. ખ્યાલ આવે છે ને, તો કહે છે કે આ જીવ પરંપરાએ ક્યાં ચાલ્યો જશે, મિથ્યાત્વ સહિત જીવ ક્યાં જાય છે, નિયમથી નિગોદમાં જાય છે. ખ્યાલ આવે, એકાદ ભવ સુધરી જશે અને એકાદ ભવ સ્વર્ગ આદિનો મળી જશે. પછી સ્વર્ગમાંથી ગુરુજી કહે છે ને, ઢોરમાં જાય છે અને ઢોરમાંથી ક્યાં વયો જશે, નિગોદમાં ચાલ્યો જશે. આત્માના તિરસ્કાર કરવા વાળા પરિણામ છે. એમ વસ્તુના અભેદથી જ્યાં સુધી સમય થઈ ગયો છે, જ્યાં સુધી અનુભૂતિ છે, ત્યાં સુધીના આત્મા કેવો છે, અપ્રતિબુદ્ધ છે. અને હવે આગળનો પેરેગ્રાફ હું વાંચું છું, બરાબર ને, એનું ઉદાહરણ આપણે ડિટેલમાં થોડું ક્યારે સમજશું. આખું સ્વપર પ્રકાશક જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવને આખું સમજાવ્યું છે અને આખું ભેદ વિજ્ઞાન કેમ કરાય એની વિધિ આ દ્રષ્ટાંતથી સમજાવી છે. એટલે કે અપ્રતિબુદ્ધમાંથી પ્રતિબુદ્ધ, અજ્ઞાનીમાંથી જ્ઞાની કેમ થાય એની આખી વિધિ આ દ્રષ્ટાંતના માધ્યમથી આપણને આચાર્ય દેવ સમજાવે છે. જો શું કહે છે, જ્યારે કોઈ વખતે જેમ રૂપી દર્પણની સ્વપરના આકારોના પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની જ છે, તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને પરને જાણનારી જ્ઞાતૃતા એટલે કે જ્ઞાતાપણું જ છે અને કર્મ તથા નો કર્મ પૂદગલના છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ આ આત્મા પ્રતિબુદ્ધ થશે. રૂપી દર્પણનું ઉદાહરણ આપ્યું અને અરૂપી આત્માનો જે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે એ સ્વભાવને સમજાવો છે. એ દ્રષ્ટાંતને આપણે કાલે સમજશું અને આપણે ભાવાર્થ પણ આપણે ચાલુ કરશું કાલે. એવી જ મંગળ ભાવનાથી આપણે અહીંયા સ્વાધ્યાય પૂરો કરીશું.